નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ. સમાચારમાં વાત કરીએ તો રાજુલા બાર એસોસિએશન વકીલ મંડળ દ્વારા આવેદન પત્ર પાઠવ્યું. પ્રાંત કચેરી ખાતે સ્ટેમ્પ વિભાગમાં લોકોને સ્ટેમ્પ નહીં મળતા રોષ વ્યક્ત કર્યો. ત્યારે બે દિવસ પહેલા લોકો તેમજ વકીલોએ હોબાળો મચાવ્યો હતો. આજે બાર એસોસિએશન વકીલ મંડળ પ્રાંત અધિકારી તેમજ મામલતદારને રજૂઆત કરી આવેદન પત્ર આપ્યું. બે દિવસ પહેલા સવારથી જ લોકો લાઇનમાં ઉભા રહે છતાં સ્ટેમ્પ નહીં મળતા મામલો ઉગ્ર બન્યો હતો. વકીલોએ આક્ષેપ પણ કર્યો, લોકો બહારથી સ્ટેમ્પ ખરીદે તો સ્ટેમ્પની રકમ કરતાં વધુ કિંમત લેવામાં તેવો આક્ષેપ. વીએસ ન્યૂઝ રાજુલા. મંડળના સભ્યો જે બે દિવસ પહેલાં અહીંયા ઈ ધરા સ્ટેમ્પિંગમાં આવેલા અને તેમાં ગેરરીતિ તથા મળતિયાઓને પહેલાં સ્ટેમ્પ આપતા પબ્લિકને ન આપતા આમ પબ્લિકને, એની માટે રાજુલા વકીલ મંડળ આજે જે આમ પબ્લિકને જે હેરાનગતિ થાય છે અને ઈ સ્ટેમ્પિંગમાં જે મામા માસીનાને જે પહેલો લાભ આપવામાં આવતો ને જે સવારના 10 વાગ્યાથી સાંજના 5-5 વાગ્યા સુધી જેઓને સ્ટેમ્પ નથી મળેલા અને સ્ટેમ્પ નથી મળ્યા એનું કારણ જે રજિસ્ટર ઓફિસના અને ઈ સ્ટેમ્પિંગના જે માણસો છે જે કામ કરે છે એની ગેરરીતિને હિસાબે નહોતા મળતા, એને હિસાબે અમે તમામ વકીલ મંડળ આજે ડેપ્યુટી કલેક્ટર સાહેબ તથા મામલતદાર સાહેબને ઈ ધરાના જે અને કમિશન જે વધારે લઈ છે સ્ટેમ્પથી વધારે પૈસા ન લેવાય તેમ છતાં વધારે પૈસા લઈ છે એની રજૂઆત કરવા તમામ ભેગા મળીને આવેલા છે. ઓકે, થેન્ક યુ. આગળ રાજુલા બારનો સેક્રેટરી છું. બે દિવસ પહેલાં અમે 4-5 મિત્રો દ્વારા જે અહીંયા ઈ સ્ટેમ્પિંગ લેવા માટે આવેલા ત્યારે અમે અમારી નજરોએ જોયેલું છે કે અહીંયા ઈ સ્ટેમ્પિંગ લેવા માટે આવનાર વ્યક્તિઓ કે જે સામાન્ય નાગરિકો હોય છે એમની પાસે અને એમને કેવી રીતે હેરાન કરવામાં આવે છે અને અહીંયા લાગતા એમના લાગતા વળગતા અને ઓફિસની સાથે કનેક્ટેડ લોકો જે હોય છે કે જેને તેમની સાથે સુવાળા સંબંધો હોય છે, નાણાકીય વહીવટ કરતા હોય છે જે એમની સાથે, તેમને પ્રાધાન્ય આપવામાં આવે છે. બે દિવસથી જેમણે ફોર્મ ભરીને મૂક્યું હોય છે એને પણ સ્ટેમ્પ મળતો નથી. એટલે માત્ર ને માત્ર અમે તો બધા વકીલો છીએ, અમે ધારીએ ત્યારે અમને બધું મળી જતું હોય છે, પણ તેમ છતાં સામાન્ય પબ્લિક માટે અમે આ એક આખું બારે સંયુક્ત રીતે એવું નક્કી કર્યું છે કે રાજુલાની અંદર કોઈ સામાન્ય માણસે જો સ્ટેમ્પ લેવા આવે તો એને સરળતાથી સ્ટેમ્પ મળવો જોઈએ. તે લગતની અમારું આવેદન નહીં પણ એક ફરિયાદ સ્વરૂપમાં અમે અહીંયા ત્રણેય જગ્યાએ કલેક્ટર સાહેબ, મામલતદાર સાહેબ અને રજિસ્ટ્રારશ્રીને અમે અહીંયા એક અરજી ફરિયાદ સ્વરૂપની અરજી દેવા આવ્યા છીએ અને રાજુલામાં કોઈ પણ જગ્યાએ 1 રૂપિયો પણ વધારાનો ચૂકવવો ન પડે પબ્લિકને, એટલા માટે અમારો આ રાજુલા બારનો એક સફળ પ્રયાસ છે અને ઉપર સુધી અમે આ બાબતે રજૂઆત કરવાના છીએ. શ્રીએ રાજુલાની અંદર ઈ સ્ટેમ્પ સેન્ટર ઘણા આપ્યા છે. હવે આ તમામ ઈ સ્ટેમ્પ સેન્ટરો પર 1 કરતાં વધુ લોકો પૈસા વધુ લે છે અને જે 50 રૂપિયાનો સ્ટેમ્પ હોય ત્યાં 70 લેવામાં આવે છે, તો 300 રૂપિયાનો સ્ટેમ્પ હોય ત્યાં 340 રૂપિયા લેવામાં આવે છે અને અંદર આવે સરકારશ્રીનું જે સેન્ટર છે ત્યાં તો ત્યાં પણ લાગવગશાહી અને ઓળખવાળાને પહેલાં આપવામાં આવે છે, ત્યાં પણ અમુક મોટી રકમના સ્ટેમ્પના પણ વધારે લેવામાં આવે છે અને તમામ ઠેકાણે ગેરરીતિઓ ચાલે છે. આ બાબતે સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ આ તમામ સેન્ટરની એક વખત મુલાકાત લે, ડમી ઉમેદવારો મોકલે અને તપાસ કરે કે કેટલા કેટલા રૂપિયા વધારે લેવામાં આવે છે. અમુક ઈ સ્ટેમ્પવાળા એની વૃત્તિ એવી હોય છે કે ત્યાં દસ્તાવેજ કરાવે, ત્યાં નોટરી કરાવે અથવા તો ત્યાં જ લખાણ કરાવે તો જ સ્ટેમ્પ મળે, નહીં તો એમનું પોતાનું જેમ સેન્ટર હોય કે ખાનગીકરણ હોય આ રીતે પોતાના સ્ટેમ્પનો મિસયુઝ કરે છે. એટલે ત્યાં ન કરાવે કામ તો એને સ્ટેમ્પ આપવામાં આવતો નથી અને આમ જનતા, રાજુલા તાલુકાની અભણ જનતા, અજ્ઞાન જનતાઓને ખૂબ જ પરેશાન કરવામાં આવે છે. એટલા માટે અમારા વકીલ મિત્રોને પણ આ નજર પર આવ્યું 13 તારીખના દિવસે, એટલા માટે અમે એક આ પ્રયાસ કર્યો છે કે સરકાર સુધી અને સ્ટોક હોલ્ડિંગ સુધી આનો સંદેશ પહોંચશે અને લોકોની હાલાકી ઓછી થાય એ માટે અમે આજે એક ફરિયાદ આપી છે આવેદનના રૂપમાં. જય હિન્દ, જય ભારત.